पेज नंबर 92 बाय उदाहरण नंबर 8 વેચાણ શેરો કરેલી મૂડિયામાં નકારાય છે. ત્રણે ત્રણ પક્ષકારના ચોપડે અમનું લખવાની કીધેલી છે. તારીખ 1/5/16 ના રોજ ધર્મેન્દ્રએ 70,000ની બે માસની હુંડી જીતેન્દ્ર પર લખી. કોણે હુંડી લખેલી છે? લખનારની લેણી ધર્મેન્દ્રના ચોપડે અમનું. કઈ તારીખ છે? જેના ચોપડે આમનું હોય એનું નામ અહીંયા આવશે. કેટલા ની હુંડી? 70,000. તો રકમ લખીશું 70,000. એની પછી જીતેન્દ્રએ સ્વીકાર કર્યો. 10/5/16 ધર્મેન્દ્રએ આ હુંડી કોને વેચાણ શેરો કરી આપી? ધર્મેન્દ્ર આ હુંડી કોને આપી દેશે? હેમાને. કઈ તારીખે? 10/5/2016 હેમા હુંડી લઈ જાય તો હેમા લેનાર કહેવાય કે આપનાર? લેનાર. લેનારનું ખાતું એને શું આપી દેશે? લેણી હુંડી આવે કે જાય? જાય. લેણી હુંડી જાય તો બેંકમાં વટાવેલી હુંડી નકારાય ને તો તે બેંક ખાતે લખાય, અને વેચાણ શેરો કરેલી હુંડી નકારાય તો વ્યક્તિના નામ ખાતે. નકરામણી ખર્ચ કેટલો થયો છે? 525. ધર્મેન્દ્ર ખાતે રકમ ઉધારી બધા જ પક્ષકારના ચોપડીયામનો. બધા જ પક્ષકાર એટલે લખનાર અને સ્વીકારતા તો આવે જ છે. વેચાણ શેરો કરી એના ચોપડે પણ આમનો લખાશે. પાકતી તારીખ કેટલા માસની મૂડી છે? 1/5 થી 1/6, 1/6 થી 1/7 બે મહિના થયા. 1/7 પછી વધારાના છૂટના 3 દિવસ, 1 પછી 2, 3, 4, 4/7/2016 હુંડી નકારાય તો આપણે જીતેન્દ્ર પાસે ફરીથી પૈસા લેવા, ફરીથી આપણો દેવાદાર બને તો દેવાદારનું ખાતું શું કરાય? જીતેન્દ્ર ખાતે ઉધાર. અને કૌંસમાં શું લખાવેલું છે? ખાલી હુંડીની જ રકમ આવશે કે નકરામણી ખર્ચ સાથે? નકરામણી ખર્ચ કેટલો? 525. તો 70,000 વત્તા 525 દેવી ઉડી આપણે શું કરી કેવાય? સ્વીકાર. તારીખ બોલો કઈ છે? દેવી ઉડી સ્વીકારે તો દેવી ઉડી જાય. જાય જીતેન્દ્રની સામેનું ખાતું કયું છે? લખાશે ધર્મેન્દ્ર ખાતે દેવી હુંડી ખાતે જમા. રકમ કેટલી છે? 70,000. બીજી અમનો શું હતી? વેચાણ શેરો કરી. દેવી હુંડી કદી વેચાણ શેરો થાય? પાકી તારીખે નકારાય 4/7/2016 હુંડી નકારાય ત્યારે એક જ નોંધ છે, બોલો શું? દેવી હુંડી નું ખાતું કરીશું આપણે ઉધાર. દેવી હુંડી ખાતે પછી નકરામણી ખર્ચ ખાતે ઉધાર. ચલો સામે વ્યક્તિ કોણ છે? તે ધર્મેન્દ્ર ખાતે.
દેવી હુંડી ની રકમ 70000, દેવી હુંડી 70000, નકરામણી ખર્ચ 525, કુલ રકમ 70525. બંને ના ચોપડે લખાઈ ગયા, હજી કોના ચોપડે લખવાની? મહેમાના ચોપડે. અને આપણે હુંડી શું કરેલી છે? વેચાણ શેરો. હેમાને હુંડી વેચાણ શેરો કરેલી છે. આપણે હેમાને હુંડી આપી, તો આ હેમા પાસે હુંડી આવે કે હુંડી જાય? આવે. હુંડી આવે તો ઉધાર, એની પાસે લેણી હુંડી આવે, આવે તો ઉધાર. હેમાને હુંડી કોણે આપેલી છે? ધર્મેન્દ્રએ આપેલી છે. તો તે કયા ખાતે? ધર્મેન્દ્ર ખાતે. ધર્મેન્દ્ર ખાતે હુંડી ની રકમ 70000. પાકતી તારીખે આ હુંડી શું થાય છે? નકારાય. પાકતી તારીખે આ હુંડી નકારાય, તો આ હેમાએ પૈસા કોની પાસેથી લેવાના થશે? જીતેન્દ્ર પાસે. હુંડી કોની હતી? ધર્મેન્દ્ર. તો પૈસા પણ કોની પાસેથી લેવાના થાય? ધર્મેન્દ્ર. ફરીથી આનો શું બનશે? દેવાદાર. દેવાદાર નું ખાતું ઉધાર. ધર્મેન્દ્ર ખાતે ઉધાર. ખાલી હુંડી ની રકમ લખાય કે નકરાણી સહિત ની રકમ લખાય? નકરાણી પર સહિત. આની પાસે લેણી હુંડી મળી હતી, એની પાસે થી લેણી હુંડી જાય. લેણી હુંડી જાય તો જમા. તે હજી કયા ખાતે? નકરાણી ખર્ચ લખાશે રોકડ ખાતે. લેણી હુંડી ની રકમ 70000, નકરાણી ખર્ચ ટોટલ રકમ 70525. એની પછી ઉદાહરણ નંબર 9. વરુણે 30/10/16 ના રોજ 1/30 ની હુંડી ધવન પર લખી. કોના પર લખેલી છે? ધવન. સૌથી છેલ્લે વાંચો તો વરુણ અને ધવન બંનેના ચોપડે માંગેલું છે. વરુણ અને ધવન બંનેના ચોપડે આપનો નંબર 9. પહેલા હુંડી નો લખનાર કોણ છે? લખાશે વરુણના ચોપડે આવતો. પછી લખીશું આપણે ધવનના ચોપડે. વરુણે કઈ તારીખે ઊંડી લખેલી છે? 30/3/10/16. ઊંડી લખી લખનારની લેણી. લેણી ઊંડી આવે, આવે તો લેણી ઊંડી ખાતે ઉધાર. સામેનો પક્ષકાર તે ધવન ખાતે રકમ 1,30,000. તો સામી ની બાજુ શું અમનું થશે? સામી વાળા ના ચોપડે આગળ વાંચીએ. ધવને સ્વીકારીને પરત કરી. હવે 26/12 શું છે? આ હુંડી બેંક માં વસૂલાત માટે મોકલેલી છે. કઈ તારીખે? 26/12/2000. બેંકમાં હુંડી વસૂલાત માટે મોકલો, તો કયું ખાતે હતું? બેંકમાં બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર. લખાશે બેંક મારફત અથવા બેંક દ્વારા. બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર. બદલામાં આપણે બેંક ને શું આપી દઈએ? લેણી. તે લેણી હુંડી ખાતે કેટલા ની છે? 1,30,000. ચલો પછીની તારીખ કઈ છે? પાકતી તારીખ. હવે પાકતી તારીખ કઈ રીતે નક્કી થશે? પાકતી તારીખે ધવને નાણાં ચૂકવી શક્યો નહીં, એટલે પાકતી તારીખે હુંડી શું થાય છે? નકારાય. એટલે કે હુંડી નકારાય. પાકતી તારીખ કઈ રીતે નક્કી કરવાની છેલ્લે સમજાવું, તારીખ વગર ડાયરેક્ટ આમનું લખી નાખું છું. પાકતી તારીખે હુંડી નકારાય છે. હુંડી નકારાય તો શું અમનું થશે? ધવન છે ફરીથી આપણા માટે શું બનશે? દેવાદાર નું ખાતું ઉધાર. ધવન ખાતે હુંડી મોકલેલી હતી ત્યારે બેંક મારફત હુંડી વસૂલાત શું કરેલો હતો? ઉધાર. એ બોલો આપણે શું કરી દેવાનું? તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જમા. અને બેંક મારફત છે ને, એટલે તે કયા ખાતે લખાશે? જો અહીંયા આપણે કયા ખાતે લખેલું હતું? વ્યક્તિ હતો એટલે રોકડ ખાતે લખ્યું. અહીંયા બેંક મારફત છે એટલે તે કયા ખાતે? ચલો બેંક મારફત હુંડી વસૂલાત
એક લાખ 30,000 ખર્ચ કઈ આપેલો છે કેટલો છે 600 બેંક થી ચૂકવ્યો તો અહીંયા આવશે 1,30,000 તારીખ પછી લઈએ આગળ નકરામણી ખર્ચ 600 અને બેંક કમિશન કેટલા છે 400 બેંક કમિશન એ આપણા માટે શું ગણાશે ખર્ચ ખર્ચનો ખાતો બોલો શું થાય લખાશે બેંક કમિશન ખાતે ઉધાર બેંક કમિશન કોણ ગણે છે રોકડા ચૂકવો તો તે રોકડ ખાતે પણ આપણે બેંક થી ચૂકવેલા છે એટલે તે બેંક ખાતે રકમ 400 એની પછી બંનેના ચોપડે આમનો થતો પહેલાના લખાઈ ગઈ વરુણ હવે બોલો કોણ આવશે ધવનના ચોપડે આવો પહેલી આમનો ઉપર લેણી ઊંડી હતી અહીંયા પણ ઊંડી આવશે પણ 10 લેણી ઊંડી ઉધાર હતી દેવી ઊંડી શું આવે ઉપર ધવન જમા હતો અહીંયા ઉધાર સોમશે પહેલી એમનો ખાતે ઉધાર તે દેવી ખાતે જમા દેવી મુંડી ખાતે જમા રકમ 1,30,000 1,30,000 પછી બે મુંડીને શું કરેલી છે વસુલાત દેવી ઊંડી વસુલાત માટે જઈ શકે પછી શું છે ઊંડી નકારાય નકારામણીની તારીખ પછી લઈએ બેંક મારફત ઊંડી વસુલાત માટે મોકલી લીધી એ નકારાય બોલો શું કરાશે દેવી ઊંડી જમા કરેલી છે બોલો દેવી ઊંડીને શું કરવાની સેમ આવી ગઈ છે બધી અમુંગા દેવી ઊંડી ખાતે બોલો પછી અહીંયા કયા ખાતે લખેલું હતું પછી દેવી ઊંડી ખાતે ઉધાર બોલો પછી શું આવશે નકરામણી ખર્ચ ખાતે ઉધાર તે સામે વાળો વ્યક્તિ કયો છે વરોડ તે વરોડ ખાતે જમા રકમ દેવી ઊંડીની નકરામણી ખર્ચ 600 1,30,600 આમાં તારીખ આવશે 4/1/2017 કેટલી આવશે 4/1/2017 કઈ રીતે આવશે એ સમજો પછીનો પેજ ઉલટાવો કઈ તારીખે હુંડી લખેલી છે 3/10 એટલે કયો મહિનો 10મો એટલે કેટલા માસની લખેલી છે દસમા મહિનામાં કેટલા હોય 31 પછી 11મામાં 30 12મામાં 31 સમજાય છે 31 માંથી આ કઈ તારીખ છે 3 તો એ 3 દિવસ કાઢી નાખો 31 માંથી 3 દિવસ કાઢી નાખો તો આના દિવસો કેટલા થશે 10મા મહિનાના 28 કેમ એને ખબર પડી ટોટલ 31 દિવસ થાય છે 3 તારીખે લખી એટલે 10મા મહિનાના કેટલા દિવસ 28 11મા મહિનામાં ટોટલ કેટલા દિવસ આવે 30 તો એના 30 12મા મહિનામાં ટોટલ કેટલા દિવસ આવે 31 જો છે 28 + 30 + 31 આ સમજાય છે કઈ રીતે ટોટલ દિવસો કેટલા થવા જોઈએ 90 કેલ્સીમાં લખો 90 માઇનસ 31 માઇનસ 30 માઇનસ 28 કેટલો દિવસ થયો એક દિવસ થયો એક દિવસ કેમ એવું ખબર પડી આ પ્રશ્ન છે એક કઈ રીતે એવો ખબર પડી પ્રશ્ન છે છૂટના કેટલા દિવસ હોય છૂટના 3 એટલે 92 દિવસ થવા જોઈએ
સમજાયું આ? ફરી વખત, કઈ તારીખ છે? 3-10 31 મહિનામાં, સોરી 10મા મહિનામાં 31 તારીખ હોય, 3 તારીખ એમાંથી કેન્સલ થઈ ગઈ, 31 માઇનસ 3 એટલે 28, 11 મહિનાના 30 દિવસ, 12મા મહિનાના ટોટલ દિવસ કેટલા? 0. તો નવા આ કયો મહિનો હોય? પહેલો હોય. આ પ્રશ્ન કેની ખબર પડી? હા, પહેલા મહિનાની કઈ તારીખ આવી? પહેલી. છૂટના દિવસ કેટલા થયા? 8. 1+3 એટલે 4. 4 × 1=17. 16 × 2=17 કેમ થઈ ગયું? ડિસેમ્બર એટલે વર્ષ પૂરો, પછી જાન્યુઆરી. સમજાઈ ગઈ તારીખ? હા. લખી નાખ.